કેમ છો વિદ્યાર્થીઓ, મજામાં ને? ધોરણ 4 વિષય અંગ્રેજીમાં આપણે યુનિટ 4 અવર હેલ્પર્સ એટલે આપણા મદદગાર આપણે પાઠ્યપુસ્તકમાં સમજી ગયા. હવે સ્વાધ્યાય પોથીમાં આજે સમજવાનું છે. તો સ્વાધ્યાય પોથી ખોલો. તમે તમારી અંગ્રેજીની સ્વાધ્યાય પોથી ખોલશો ત્યારે પેજ નંબર 3 ઉપર તમને કેપિટલ લેટર્સ લખો એવું આપેલું છે. તો પેજ નંબર 3 કેપિટલ લેટર્સ લખતા તો બધાને આવડે ને સામે છે જ, એ જ પ્રમાણે ફોર લાઈન મુજબ જોઈને લખજો. ત્યારબાદ પેજ નંબર 4 ઉપર છે સ્મોલ લેટર્સ લખો, તો એ પણ તમારે પેજ નંબર 4 ઉપર આપેલા છે એ જોઈને તમારે સ્મોલ લેટર એની બાજુમાં 2 ટાઈમ્સ લખવાના છે, બે વખત લખવાના છે. તો એ પણ 3 અને 4 પેજ તમે કરી લેજો. પાંચમા પેજથી તમારે અવર હેલ્પર્સ એટલે આપણા મદદગારો ચાલુ થાય છે. સ્ટોરી છે, એક્ટિવિટી 1 છે સિંગ એન્ડ ડાન્સ. આપણે આ સમજી ગયા હતા પાઠ્યપુસ્તકમાં, બરાબર? ફરીથી એક વખત આપણે સમજીએ. આઈ એમ એ ટેલર મેકિંગ ક્લોથ્સ, હું દરજી છું કપડાં બનાવતો. સ્ટીચ 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 માય મશીન ગોઝ, સીવતું 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 મારું મશીન ચાલે. આઈ એમ એ કોબલર મેન્ડિંગ શૂઝ, હું મોજી છું પગરખા બનાવતો. મેન્ડ એટલે બનાવો અથવા સાંધવું, સાંધતો. રેટ ટેટ ટેટ ઇટ્સ જસ્ટ લાઈક ન્યૂ, રેટ ટેટ ટેટ સાવ નવા જેવા. આઈ એમ એ ટીચર ટીચિંગ માય ક્લાસ, હું શિક્ષિકા છું મારા વર્ગને ભણાવતી. લિસન સિંગ એન્ડ ડૂ લેટ્સ અસ લર્ન, સાંભળો ગાઓ અને કરો ચાલો આપણે શીખીએ. આઈ એમ એ પોટર બેકિંગ પોટ્સ, હું કુંભાર છું માટલા પકવતો. બેક એટલે પઠ્ઠીમાં શેકવું, પાક પકવવું. મોલ્ડ બેક કલર રેડી ફોર યોર યુઝ, આકાર આપીને પકવીને રંગ કરીને તૈયાર છે તમારા ઉપયોગ માટે. આઈ એમ એ ટ્રાફિક પોલીસ, આઈ સ્ટેન્ડ જસ્ટ સો, હું ટ્રાફિક પોલીસ છું હું ઊભો રહું છું. લેટિંગ ટ્રાફિક ટુ મૂવ, હેલ્પિંગ પીપલ ટુ ગો, એટલે કે વાહન વ્યવહારને ચલાવતો, લોકોને જવામાં મદદ કરતો. જ્યારે એકદમ ટ્રાફિકની સમસ્યા થાય ત્યારે લોકોને જવામાં મદદ કરે છે. હવે પહેલો પ્રશ્ન છે ફિલિંગ ધ બ્લેન્ક્સ એકોર્ડિંગ ટુ ધ પોયમ, એટલે કે કવિતાને આધારે બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા, ફિલ એટલે પૂરો. કવિતા છે આપણે અત્યારે સેન્જા, એના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો ખાલી જગ્યામાં છે પહેલું, આઈ એમ એ ટેલર મેકિંગ, ટેલર છે એટલે દરજી. સૌથી પહેલાં મેં તમને આ પાઠ્યપુસ્તકમાં શરૂ કરાયેલું ચેપ્ટર યુનિટ 4 ત્યારે મેં તમને સ્પેલિંગ લખાવ્યા હતા અવર હેલ્પર્સના, કુંભાર દરજી સુથાર, બરાબર? સ્પેલિંગ ઉચ્ચારણ અર્થ 20 લખાવેલા હતા, તો એ તમારે CWEમાં લખી અને પાકા કરવાના હતા, બરાબર? એ બધાએ પાકા કર્યા જ હશે. તો હવે ટેલર છે એ શું કરે, કૌંસમાં આપેલું છે ક્લોથિસ કે શૂઝ, તો શું બનાવે? ટેલર એટલે દરજી, તો શું બનાવે? મેકિંગ ક્લોથ, કપડાં સીવતો અથવા બનાવતો, તો ક્લોથિસ, મેકિંગ ક્લોથિસ. બરાબર? હવે બીજું છે આઈ એમ અ કોબલર મેન્ડિંગ, કોબલર એટલે મોચી, શું બનાવે? મેન્ડ એટલે શું બનાવે? પોર્ટ્સ એટલે ઘડાઓ, એ શૂઝ એટલે પગરખા, તો શું બનાવે? કોબલર મોચી, તો કે શૂઝ, મેન્ડિંગ શૂઝ. હવે ત્રીજું, આઈ એમ એ ટીચર ટીચિંગ માય ખાલી જગ્યા, એટલે ટીચર હું શિક્ષક છું મારા ક્લાસને ભણાવતી. તો શું છે, ક્લાસ કે હોમ, શિક્ષક ક્યાં ભણાવે? તો કે ક્લાસ. તો આઈ એમ એ ટીચર ટીચિંગ માય ક્લાસ. હવે ત્યાર પછીની ખાલી જગ્યા છે આઈ એમ એ પોર્ટર બેકિંગ ખાલી જગ્યા, એટલે પોર્ટર એટલે કુંભાર, હું કુંભાર છું માટલા
પકવતો તો સ્પોર્ટ્સ કે ગુડ્સ સ્પોર્ટ્સ એટલે માટલા ગુડ્સ એટલે લાકડા શું થાય કુંભાર કોટરમાં શું આવે પોટ્સ બેકિંગ પોટ્સ હવે આઈ એમ ખાલી જગ્યા આઈ હેલ્પ પીપલ ટુ ગો એટલે હું લોકોને જવામાં ગો જવામાં હેલ્પ એટલે મદદ કરતો કોણ લોકોને આવવા જવામાં મદદ કરે તો કે ટ્રાફિક થઈ જાય તો એક સાઈડ બંધ કરી અને એક સાઈડ ચાલુ રાખી અને વાહન વ્યવહાર ચલાવવામાં મદદ કરે કોણ તો કે અ ટ્રાફિક પોલીસ કે અ કોબલર તો શું આવે અ ટ્રાફિક પોલીસ અ ટ્રાફિક પોલીસ ટ્રાફિક પોલીસ છું લોકોને જવામાં મદદ કરતો હવે આ તમારી ખાલી જગ્યા છે કવિતાને આધારે હતી તમને કોન્સ આપેલા હોય તો કોન્સ ઉપરથી તમને બધાને આવે બરાબર હવે પ્રશ્ન બીજો છે એની નીચે જ છે તમારે પ્રશ્ન બીજો રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ કવિતામાંથી સરખા રાઇમિંગ વર્ડ્સ એટલે સરખા પ્રાસવાળા શબ્દ શોધીને લખો તો ઉપર તમને યુઝ હેલ્પિંગ ગોઝ અને ગો આપેલું છે તો ક્વેશ્ચન પહેલામાં પહેલું છે અને ચોથો સ્પેલિંગ છે લેટિન તો સરખા ત્રાસ વાળા શબ્દ એટલે કે રાઇમિંગ વર્ડ્સ તો ઉપર યુઝ છે તો ત્યારબાદ ગોસ તો ઈએસ તો ઈએસ ક્યાં આવે અહીંયા છે ઈએસ તો ત્યાં અહીંયા આવશે ઈએસ અને ગો તો જી ઓ સો ઓ એસ ઓ બરાબર પાછળના બે થી ત્રણ સ્પેલિંગ સરખા હોય એ રાઇમિંગ વર્ડ્સ કહેવાય એને છે સો તો ગો બોલો એટલે પ્રાસ એનો સરખો થાય બરાબર તો હવે ક્લોથિસમાં શું આવશે તો કે જી ઓ ઈ એસ ગોસ પછી સોમાં આવશે ગો પછી શૂઝમાં આવશે યુઝ જો આપણે શૂઝ અને યુઝ જે ઉચ્ચાર સરખા થાય છે એના બરાબર લેટિન તો હેલ્પિંગ હેલ્પિંગ આઈ એન જી લેટિન તો હેલ્પિંગ ચાલો આ એક્ટિવિટી વનનો જવાબ અને ટુ નો જવાબ તમારે તમારી સાથે પોથીમાં લખવાનો છે હવે એક્ટિવિટી ટુ છે બરાબર તો એક્ટિવિટી ટુ માં તમારે સ્ટોરી છે એ આપણે પાઠ્યપુસ્તકમાંથી સ્ટોરી સમજી લીધી છે એટલે હું આ વિડીયોમાં સમજાવતી નથી આપણે હમણાં જ પાઠ્યપુસ્તકનું કહ્યું ત્યારે આ સ્ટોરી પણ સમજી લીધી છે બરાબર અને મેં તમને કીધું હતું કે તમારે વાંચજો જરૂર પડે તો તમે પેન્સિલથી એનું ભાષાંતર પણ કરજો વારંવાર ભાષાંતર કરશો એટલે તમને આ સ્ટોરી ઉપરથી જ એમસીક્યુ ખાલી જગ્યા અને વ્યવસાય કાર્યોના નામના સ્પેલિંગ ને બધું આ સ્ટોરી ઉપરથી તમારે આવવાનું છે તો સ્ટોરી આપણે સમજી ગયા છીએ તો એના એનો ક્વેશ્ચન છે થ્રી સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન એટલે પાઠના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો ચાલ એ આપણે જોઈએ સૌથી પહેલું છે વોટ ઇઝ મિસ સીમા શાહ પહેલું શું છે કે વોટ ઇઝ મિસ સીમા શાહ તો કુમારી સીમા શાહ શું છે તો એ શું છે આપણે આગળ જોયું કે ડોક્ટર તો ડોક્ટર ઓપ્શન શું છે એમાં તો ક્વેશ્ચન ત્રીજાનો પહેલો જવાબ આવશે એ પ્રશ્ન ત્રીજો એમાં એમસીક્યુ છે પાઠના સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન બરાબર ક્વેશ્ચન ત્રીજામાં શું છે કે પાઠના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો
योग्य विकल्प એટલે एमसीक्यू માંથી જે एमसीक्यू જવાબ સાચો છે લખશું તો પેલું મિસ સીમા સાર કુમારી સીમા સાર શું છે તો કે આપણે સ્ટોરી વાંચીક છે જો એ તે ડોક્ટર છે પેલું જ છે બરાબર પેલું જ છે સીમા સારનો પેરેગ્રાફ તમે વાંચશો તો ખબર પડશે કે ડોક્ટર છે તો એમાં એ આવશે પહેલાનો જવાબ એ ડોક્ટર બીજું વોટ ઇઝ મિસ્ટર અજય પરમાર તો શ્રીમાન અજય પરમાર શું છે તો એના પછીનો બીજો પેરેગ્રાફ છે અજય પરમારનો તે શું છે પોસ્ટમેન તો આપણે શું લખશું બીજાનો જવાબ પોસ્ટમેન સેમાં છે બી માં તો કે અ પોસ્ટમેન બીજાનો જવાબ બી છે અ પોસ્ટમેન જો વ્યવસાયિક કારણના નામની આગળ એ લાગે બરાબર ત્યારબાદ ત્રીજું વોટ ઇઝ મિસ્ટર અમિત યાદવ તો અમિત યાદવ શું છે ત્રીજા પેરેગ્રાફમાં છે જુઓ તમે વાંચો ત્રીજો પેરેગ્રાફ તો એ પોલીસમેન છે તો પોલીસમેન ઓપ્શન સેમાં છે સી માં અ પોલીસમેન તો ત્રીજાનો જવાબ આવશે સી અ પોલીસમેન चौथो छे व्हाट इज मिस्टर जयमीन पारेख तो जयमीन पारेख શું છે એ ચોથો પેરેગ્રાફ છે એમાં એ લખેલું છે વાળંદ વાળંદને શું કહેવાય અંગ્રેજીમાં બાર્બર તો બાર્બર કયો ઓપ્શન છે ડી સૌથી છેલ્લો ઓપ્શન જુઓ બાર્બર એટલે વાળંદ તો એ લખશું આપણે ચોથાના જવાબમાં આવશે ડી એ બાર્બર ત્યારબાદ પાંચમો વોટ ઇઝ મિસિસ સોહિની પટેલ કે શ્રીમતી સોહિની પટેલ શું છે તો સોહિની પટેલનો જોવો પેરેગ્રાફ તમે તો એ ટેલર શું છે દરજી તો એમાં લખો એ ટેલર એટલે સી પાંચમાનો જવાબ આવશે સી એ ટેલર ટેલર એટલે શું થાય દરજી હવે છઠ્ઠું વોટ ઇઝ મિસિસ દીપા શર્મા તો કે શ્રીમતી દીપા શર્મા શું છે તો એ નર્સ એના પછીનો પેરેગ્રાફ જેમિન પારેખના નીચેનો પેરેગ્રાફ છે તો એ શું છે નર્સ તો એમાં લખો ડી એ નર્સ એ નર્સ પછી સાતમું વોટ ઇઝ મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન તો પ્રિન્સ શ્રીમતી પ્રિન્સી ક્રિશ્ચન શું છે તો તે શું હતું છેલ્લે સૌથી છેલ્લે હતો પાયલોટ બરાબર તો પાયલોટ બીજો સાતમાનો જવાબ પાયલોટ કે ઓપ્શનમાં છે બી માં અને બી અ પાયલોટ હવે આઠમું છે પાછળ વોટ ઇઝ મિસ્ટર કિશોરભાઈ સુથા કિશોરભાઈ સુથા શું છે તો કે શું હતા સુથાર સુથાર એટલે કાર્પેન્ટર તો એ સી આવશે આઠમાના જવાબમાં સી અ કાર્પેન્ટર આઠમાનો જવાબ આવશે સી અ કાર્પેન્ટર પછી નવમું છે વોટ ઇઝ મિસ્ટર રામજીભાઈ ચૌધરી તો શ્રીમાન રામજીભાઈ ચૌધરી શું છે તો એ શું હતા ખેડૂત પેરેગ્રાફ વાંચો આપણને એટલે ખબર છે આપણને ખેડૂત તો ખેડૂત એટલે શું થાય ફાર્મર ફાર્મર સેમાં ઓપ્શનમાં છે ડી માં તો ડી લખશું નવમાનો જવાબ ડી અ ફાર્મર પછી ત્યાર પછી છે ચોથું મિસ સીમા સા સ્યુઝ ક્લોથ્સ કુમારી સીમા સા કપડાં સીવે છે તો કે ના એટલે શું આવશે ખોટું સીમા સા શું છે કપડાં સીવતી નથી એ તો ડોક્ટર છે એટલે હોસ્પિટલમાં કામ કરે છે બરાબર સ્ટોરી ઉપરથી જ આપણે જવાબ દેવાના છે ડોક્ટર કે કપડાં ના સીવે બરાબર તો એ આવશે ખોટું એટલે ચોથો ક્વેશ્ચન જવાબ ચોથો પછી ત્યારબાદ છે ચોથું એ આવશે ખોટું ત્યારબાદ છે પાંચમો મિસ્ટર જેમિન પારેખ કટ્સ હેર તો શ્રીમાન જેમિન પારેખ વાળ કાપે છે એટલે કે વાળંદ છે તો કે એ સાચું બારબર છે બરાબર
चौथु पांचमू छठू मिस्टर रामजी भाई चौधरी प्लस तो फील्ड फील्ड એટલે ખેતર ને પ્લસ એટલે ખેડે છે તો શ્રીમાન રામજી ભાઈ ચૌધરી ખેતર ખેડે છે તો કે સાચું ફાર્મર હોય તો એનું કામ કરે ફાર્મર શું કામ કરે ખેતર ખેડે હળ ચલાવે તો એ આવશે સાચું ચાલો અહીંયા આપણે આ વિડિયોમાં પ્રશ્ન 1 2 3 અને 4 5 6 જે ट्रू एंड फॉल्स होता है आपने समझी गया नेक्स्ट वीडियो में आपने आगे भणवानो छे प्रश्न नंबर 7 थे એટલે તમે બધા તમારી સાથે સાથે પોથી રાખો અને સારા અક્ષર આ વિડિયો માં જે કરાવેલું છે એ તમારે તમારી સાથે પોથી માં સારા અક્ષરે લખવાનો છે બરાબર અને આ જે એલ્પસ ના સ્પેલિંગ છે એ પાકા કરવાના છે નેક્સ્ટ વિડિયો માં આપણે આગળ ભણશું સ્વાધ્યાય પોથીમાં નમસ્તે